गोडाउन में आग लागी है। सूरतना ओलपाड में सहकारी मंडली में गोडाउन में आग लागी है। बरबोधन सेवा सहकारी मंडली में आग लागी है। डांगरना गोडाउन में भीषण आग लागी। सूरत फायर टीम घटना स्थले पहुंची है। 5500 बोरी थी वधु डांगर जत्थो नष्ट थयानु अनुमान है। करोड़ों रूपया नुकसान थयानी आशंका है। आग लागवानु कारण हजू पण अकबंध है। तो सूरत फायर फाइटर की टीम घटनास्थले पहुंची है। 5500 થી વધુ બોરી બળીને ખાક થઈ ગઈ છે। કરોડોના નુકસાનની આશંકા છે। ત્યારે સવાલ એ થાય કે શું આગની પાછળ પર કોઈ કૌભાંડ છે કે પછી એમ જ આગ લાગી છે। શું આગ લાગી ત્યારે કોઈ ફાયર સેફ્ટીના સાધનો ત્યાં નહોતા। કરોડો રૂપિયાના નુકસાન પાછળ આખરે કોણ જવાબદાર। 5500 બોઈઓ સળગી તેનું નુકસાન કોણ ભરપાઈ કરશે તો અનેક સવાલો થઈ રહ્યા છે। વધુ એક ગોડાઉનમાં આગ કેમ લાગી। ડાંગરના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જોકે તાત્કાલિક ધોરણે ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ત્યારે વધુ એક વખત આગ લાગતા સવાલો ઉભા થઈ રહ્યા છે। પહેલા મગફળી કૌભાંડ વખતે 2-3 વખત અલગ અલગ ગોડાઉનમાં આગ લાગી હતી, જેના કારણે કરોડો રૂપિયાની મગફળી બળીને ખાક થઈ ગઈ હતી। ત્યારે આ વખતે ડાંગરના તમામ જથ્થો અહીંયા રાખવામાં આવ્યો હતો અને આગ લાગતા 5500 જેટલી બોરીઓ બળીને ખાક થઈ ગઈ છે। સવાલ એ થાય કે આ મોટા ગોડાઉન જ્યારે રાખવામાં આવતા હોય છે ત્યારે ફાયર સેફ્ટીના સાધનો પણ રાખવામાં આવતા હોય છે, અને ખાસ કરીને સુરતમાં તો જ્યારે અવારનવાર આગ લાગતી હોય છે જેના કારણે જાનમાલને નુકસાન થતું હોય છે, ત્યારે તમામ જગ્યાઓ પર કોર્પોરેશન ધ્યાન રાખતું હોય છે। પછી તે ગોડાઉન હોય કે ટ્યુશન ક્લાસીસ હોય કે પછી કોઈ સરકારી કે પ્રાઇવેટ કોમ્પ્લેક્સ, તમામ જગ્યાઓ પર ફાયર સેફ્ટીના સાધન છે કે નહીં તે ચકાસવામાં આવતું હોય છે। તો સરકારીની ગોડાઉનમાં આગ લાગી છે, 5500 બોરીઓ સળગી, તેનું નુકસાન કોણ ભરપાઈ કરશે તે એક મોટો સવાલ। 5500 બોરીથી વધુ ડાંગર ખાક થઈ ગયા છે, કરોડોના નુકસાનની આશંકા છે। શું આ આગની પાછળ પણ કોઈ કૌભાંડ છે તે એક મોટો સવાલ। તો કરોડો રૂપિયાના નુકસાન પાછળ કોણ જવાબદાર અને આ તમામ નુકસાનની ભરપાઈ કોણ કરશે, આજ વિશે વધુ વાતચીત કરવા માટે સંવાદદાતા સંદીપ અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે। સંદીપ, વાત કરવામાં આવે તો સુરતમાં જે રીતે આગ લાગી છે, 5500 જેટલી બોરીઓ અંદર સળગી હોવાનું કહેવામાં આવી રહ્યું છે, શું વિગતો? જી ચોક્કસથી, ઓલપાનું જે બરબોધન સેવા સહકારી મંડળી છે જેમાં ડાંગરના ગોડાઉન આવેલું છે, ખાસ કરીને વાત કરવામાં તો સવારથી જે આગ લાગી છે, જે આગની લપેટમાં જે ડાંગરની બોરીઓ 5500 જેટલી જે આ ડાંગરની બોરીઓનો જથ્થો છે તે બળીને ખાક થઈ ગયો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો વહેલી સવારથી આગ લાગી છે, પરંતુ ફાયર બ્રિગેડ પણ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા હતા, પરંતુ આગ ફોલોવામાં ક્યાંક ને ક્યાંક તસ્તી પડી રહી તેવું દેખાઈ રહ્યું છે। જે આગ વિકરાળ બનતા જે ડાંગરનો જથ્થો મોટાભાગનો બળી ગયો છે, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે આગ લાગી છે તેનું કારણ પણ હજુ અકબંધ છે। જી જોઈ, બિલકુલ તમામ જાણકારી બદલ આભાર। તો સહકારીની ગોડાઉનમાં આગ લાગી છે, ગોડાઉનમાં લાગેલી આગની તપાસ થશે કે ભીનું સંકેલાશે તે પણ એક સવાલ છે।